દાંતીવાડા મુકામે શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પ્રકૃતિ સાથે જોડાઈ રહેવાનો શોખ ધરાવતા આ યુવાને લોકડાઉનના સમયમાં બીજ બેંકનું નિર્માણ કર્યું છે. અલગ અલગ બીજ ભેગા કરી પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે થાય તેમજ લોકોને આ બીજના વૃક્ષથી ફાયદા થાય તે માટે આ લોકડાઉનના સમયમાં જુદા જુદા પ્રકારના બીજ ભેગા કર્યા છે. કોરોનાના સમયે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. લોકો પોતાના ધંધા રોજગાર બંધ કરી ઘરમાં જ રહેતા હતા ત્યારે આ સમયમાં ઘરમાં રહીને પણ ઘણા લોકોએ આ સમયનો સદુપયોગ કર્યો છે. ત્યારે પાલનપુરમાં રહેતા અને દાંતીવાડામાં શિક્ષકની નોકરી કરતા નિરલ પટેલે ઘરમાં રહીને લોકોની મદદથી એક બીજ બેંકનું અભિયાન શરૂ કર્યું હતું, જેમાં ધીરે ધીરે લોકોના સહકારથી હાલ તેમની પાસે અલગ અલગ પ્રકારના કુલ 70-80 પ્રકારના બીજ છે, જેમાં જંગલની દુર્લભ વનસ્પતિ, ઔષધિ અને વેલ પ્રકારના પણ બીજ છે. આ બીજનો સંગ્રહ કરી રહ્યા છે. તેમજ વધારે પ્રમાણમાં બીજ મળે તો ગુજરાતમાં પ્રકૃતિ પ્રેમી વ્યક્તિઓને વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છે. તેમના કાર્યથી પ્રેરાઈ પ્રકૃતિ પ્રેમી વ્યક્તિઓ એમની આજુબાજુ ઉગતા બીજને તેમના સરનામે મોકલી આપે છે. જોકે નિરલ પટેલ આ બીજને સંગ્રહની સાથે એના આયુર્વેદિક ઉપાય વિશે માહિતી મેળવી તેની દવા તરીકે ઉપયોગ થાય તેવા પ્રયત્નો પણ કરી રહ્યા છે. સરકાર દર વર્ષે વૃક્ષારોપણ અભિયાન થકી લાખોનો ખર્ચ કરી વૃક્ષો વાવી રહી છે. જોકે બીજી તરફ વૃક્ષોનું નિકંદન પણ લોકો કરી રહ્યા છે, જે આવનારા સમય માટે ખૂબ જ ઘાતક નીવડી શકે તેમ છે. ત્યારે આ શિક્ષકનો પ્રયાસ પ્રકૃતિને ફરી હરિયાળી બનાવવાનો છે. આવનારા આગામી સમયમાં બીજ બેંક થકી લોકોને વિનામૂલ્યે સારા વૃક્ષો, આયુર્વેદિક વનસ્પતિઓ સહિતના વૃક્ષો મળી રહે તેવા પ્રયાસ માટે આ શિક્ષકે અભિયાન શરૂ કર્યું છે. હું જ્યારે બાળપણમાં મ્યુઝિયમમાં જતો ત્યારે મને આવા સિક્કા જોવા મળતા અને એ જોઈને મને ખૂબ જ આનંદ થતો અને આ જે એન્ટિક વસ્તુનો મને જોઈ જોઈને થોડો મને પણ શોખ ચડવા લાગ્યો એટલે હું પણ આ બધા વસ્તુઓ ભેગું કરવા લાગ્યો અને ધીમે ધીમે હું સિક્કા ભેગા કરવા લાગ્યો અને પહેલો મને નેપાળનો સિક્કો મળ્યો અને એ જોઈને મને ખૂબ જ આનંદ થયો અને મજા આવી. એટલા પછી મેં ફરી બીજા નવા સિક્કા ભેગા કરવા પાછળ હું લાગી ગયો અને એ સિક્કા ભેગા કરવામાં મારા ઘણી રીતે પૈસા ખર્ચીને પણ હું સિક્કા લઈ આવતો અને એમાં મારા જે પરિવારના સદસ્યોએ મને ખૂબ જ સપોર્ટ કર્યો, સાથ સહકાર આપ્યો, જેની મદદથી હું આટલા બધા સિક્કા ભેગા કરી શક્યો છું. અત્યારે કેટલા સિક્કા છે તમારી જોડે અને કઈ કઈ રીતના? અત્યારે મારી જોડે 10-12 કિલો જેટલા સિક્કા છે, જેની અંદર મુઘલ સમયના સિક્કાઓ પણ છે, અંગ્રેજ સમયના સિક્કાઓ છે, એના પછી ભારતના એવા જે મહાનુભાવો હતા, ઋષિ મુનિઓ હતા, એમના એમની જે પણ છાપવાળા સિક્કા પણ મારી જોડે છે અને એમાં ચાંદીના સિક્કાઓ પણ છે જે અંગ્રેજ સમયે છાપવામાં આવ્યા હતા, એ ચાંદીના સિક્કા અને એની સાથે પ્રથમ વિશ્વયુદ્ધનું એક મેડલ છે કે જે બહાદુરીનું મેડલ આપવામાં આવ્યું હતું સૈનિકોને, એવું એક મેડલ પણ મારી જોડે અત્યારે ઉપલબ્ધ છે.